ओके चलो हवे त्रिकोणमितीय इक्वेशन नी जे वात चालू छे एमां आपणे आगळ स्टार्ट करीए जेमां आपणे लास्ट टाइम एक्साम्पल जोया हता जे एक्साम्पल हता एक थी लईने आपणे जोया हता जे एमसीक्यू आपणे सॉरी एक्साम्पल जोया हता ત્યાંથી આપણે આજ કન્ટિન્યુ કરીએ ઓકે મે બી ચાર કે ત્રણ એક્ઝામ્પલ જોયા હતા ચાલો હવે એની પછીનું એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે આપણે શું ગોતવાની છે પ્રિન્સિપલ વેલ્યુ અને જનરલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું છે મીન્સ કે સોલ્યુશન એના ફાઇન્ડ આઉટ કરવાના છે જેને આપણે પ્રિન્સિપલ સોલ્યુશન એલટી લઈએ છીએ જનરલ સોલ્યુશન એટલે કે મુખ્ય ઉકેલ અને વ્યાપક શું કહેવાય મુખ્ય ઉકેલો અને વ્યાપક ઉકેલો આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ઓકે તો એમાં આપણે એક્ઝામ્પલ ચાલુ કર્યા હતા એમાં જ્યાં પહોંચ્યા ત્યાંથી કન્ટિન્યુ કરીએ એક્સરસાઇઝ 3.4 માં ચોથા નંબરનો હા લાસ્ટ ટાઈમ આપણે કોટેક્સ વાળો હતો ચોથા નંબરનો એક્ઝામ્પલ પહોંચ્યા હતા કોસેક ઓફ x is equal to minus 2 ओके cosec x is equal to minus 2 આપેલું શું આપેલું છે minus 2 આપેલું છે તો આની પ્રિન્સિપલ સોલ્યુશન અને જનરલ સોલ્યુશન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો સિમ્પલ રીતના જોઈએ આપણે શું કહેવા માંગે છે કે પહેલા મુખ્ય ઉકેલની વાત કરે તો મુખ્ય ઉકેલ શું કહે મુખ્ય ઉકેલ તો મુખ્ય ઉકેલ માટે પહેલા આપણે cosec ને રેસિપ્રોકલ લઈ નાખે તો sin x બરાબર શું થવાનું છે માઇનસ 1 by 2 તમારું છે sin x બરાબર શું થવાનું છે minus 1 by 2 therefore sin x is equal to minus as it is રહેવા દઈએ અને 1 by 2 ક્યારે થાય sin ની વેલ્યુ 1 by 2 કયા એંગલે થાય કારણ કે આ તો એક ઇક્વેશન છે તો x એવો મેરો કે જેના લીધે એક પાછો અહીં મૂકવાથી આપણને minus 1 by 2 આવે ઓકે અને 0 અને 2 by ની વચ્ચે જે વેલ્યુ આવતી હોય એ પ્રિન્સિપલ સોલ્યુશનમાં આપણે કન્સિડર કરીએ છીએ તો sin 30 ની વેલ્યુ શું થતી હશે 1 બાય 2 થતી હશે તો હવે sin 30 એટલે કે એંગલ એ પાઈ બાય 6 આપણને ખબર પડી પરંતુ sin પાઈ બાય 6 તો પ્લસ 1 બાય 2 થાય છે તો એવો કયો એંગલ છે કે ત્યાં એની વેલ્યુ કેટલી આવે છે માઇનસ 1 બાય 2 આવે છે તો આપણે એ ચેક કરવું પડશે તો જુઓ તો આપણે યુનિટ સર્કલનો યુઝ કરી ઓલએસટીસી રૂલ મુજબ ઓર એસપીએનસી તો તમે જોઈ શકો છો કે ઓલએસટીસી મુજબ આપણે sin કેવો જોઈએ છે અત્યારે તો આપણે sin કેવો જોઈએ છે માઇનસ જોઈએ છે તો ઓલ s તો આ બંને ચરણમાં sin કેવો હશે પ્લસ હશે તો અહીં કેવો હશે sin કેવો હશે ઋણ હશે અને અહીં પણ sin શું હશે ઋણ હશે ઓકે તો આ બંને ચરણમાં sin કેવો હશે ઋણ હશે એટલે કે અહીં એક પાઈ ની ચર્ચા થાય અને અહીં કોની વાત થવાની છે 2 પાઈ ની વાત થાય છે સામાન્ય અત્યારે બંને વસ્તુની વાત કરવી પડે કારણ કે આપણને પ્રિન્સિપલ સોલ્યુશન એટલે કે મુખ્ય ઉકેલ માંગે છે મુખ્ય ઉકેલ ની વાત થતી હોય એટલે 0 થી 2 પાઈ ની વચ્ચે કોઈ પણ બે એંગલ એવા હોય કે ત્યાં કોમન વેલ્યુ આવતી હોય એટલે કે આપણે બંને એંગલ ફાઇન્ડ આઉટ કરી આપવાના છે ઓકે તો આમાં શું કરશું કે આપણે ત્રીજા ચરણમાં sin ઋણ હોય તો ત્રીજા ચરણમાં એટલે કે આ રોટેશનમાં જવાનું છે તો ઈ કયો હશે આપણો એન્ટી ક્લોકવાઇઝ હશે તો એન્ટી ક્લોકવાઇઝ હોય ત્યારે તમને ખબર છે શું કરવાનું છે પ્લસ લેવાનું છે તો આપણો એંગલ કયો લેવો sin x is equal to sin પાઈ પ્લસ લેવું પડશે કારણ કે આપણે કયા ચરણમાં જવાનું છે ત્રીજા ચરણમાં જવાનું છે એટલે આપણે શું લેવું પડશે પાઈ પ્લસ ની વાત કરવી પડશે તો પાઈ પ્લસ લેશું હવે આ જવા દઈએ આપણે થોડી વાર તો પાઈ પ્લસ ની વાત કરીએ તો પાઈ પ્લસ એટલે 6 એકા 6 6 ને 1 કેટલા આવશે 7 એટલે 7 પાઈ બાય 6 ધેરફોર તમે કહી શકો કે x ની વેલ્યુ જ્યારે 7 પાઈ બાય 6 હશે 7 પાઈ બાય 6 હશે ત્યારે તમારો જે sin x છે એ માઇનસ 1 બાય 2 આપતો હશે ઓકે તમારે ચેક કરો તો કરી શકાય sin 7 pi by 6 છે તો sin pi plus pi by 6 pi plus એટલે ત્રીજા ચરણમાં sin કેવું છે માઇનસ અને 30 ની વેલ્યુ sin 30 ની વેલ્યુ શું આવશે 1 હાફ અગર કેવી sin આવી છે માઇનસ એટલે કે આપણને વેલ્યુ મળી જશે આ એક એંગલ છે હજી પણ 0 અને 2 pi વચ્ચે એક એવો એંગલ હશે કે જ્યાં શું વેલ્યુ આપતો હશે માઇનસ 1 બાય 2 આપતો હશે તો આપણે બીજી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ ઓલએસટીસી મુજબ આ ચરણની વાત થઈ ગઈ પછી કયા ચરણમાં
साइन ऋण हतो तो चौथा चरण में तो 2 पाई और आ बन जवानो तो इकोई डायरेक्शन थियो आपनो क्लॉकवाइज डायरेक्शन थाय तो क्लॉकवाइज डायरेक्शन में तुमने खबर छे के एंगल क्यों आवशे माइनस में आवशे એટલે કે 2 पाई माइनस करसो तो तुम चौथा चरण में जाई सकसो तो 2 पाई माइनस करवानो तो sin x इज इक्वल टू sin 2 पाई माइनस माइनस શું લેવું તો જ્યાં 1/2 વેલ્યુ ક્યારે હતી 30 ના ખૂણે એટલે કે અહીં 30 લખવું પડશે 30 ને આપણે રેડિયન માં લખશું તો pi by 6 લખશું ઓકે તો આની તમે સારું રૂપ આપો તો sin 12 6 ને 12 12 માં થી 11 શું આવશે 11 pi by 6 therefore x is equal to 11 pi by 6 જેથી મુખ્ય ઉકેલ તમારો કહેવાય 7 pi by 6 and 11 pi by 6 જે બંને કોની વચ્ચે બિલોંગ કરે છે 0 અને 2 pi ની વચ્ચે બિલોંગ કરે છે ઓકે આ વાત તમારી મુખ્ય ઉકેલની થી હવે બહુ સિમ્પલ ટોપિક વ્યાપક ઉકેલ આપણે જેને કહીએ જનરલ સોલ્યુશન તો વ્યાપક ઉકેલ માટે સાઈન ની વાત થાય છે ઓકે સાઈન માટે વ્યાપક ઉકેલની ચર્ચા કરવાની છે તો સાઈન x બરાબર સાઈન y હોય તો એનો વ્યાપક ઉકેલ શું શું છે x is equal to sin માટે साइन मारे n पाई प्लस माइनस वन रेस टू n इनटू y वेर n बिलोंग्स टू z जब y एंगल लिखवा तो y का एंगल लिखवा के जे sin x बराबर माइनस वन बाय टू आयु ये पहलो क्यों ये वो एंगल से जीरो थी चालू करी ने पहलो क्यों ये वो एंगल आप तुमने क्या बोले के बे वो एंगल से के क्या इन वैल्यू सुन आउट जैसे माइनस वन बाय टू पर परंतु पहलो क्यों एंगल से तो सेवन पाई बाय सिक्स पची इलेवन पाई बाय सिक्स पर अगर पर नहीं माइनस वन बाय टू आप ऐसे परंतु आप फर्स्ट जे एंगल होए इले ना पाने तो एक्स इज इक्वल टू एन पाई प्लस माइनस वन रेस टू एन और वाई इज इक्वल टू सुन लो कि ना पाने सेवन पाई बाय सिक्स वेर एन बिलोंग्स टू जेड ओके तो आ तमारो कोई सॉल्यूशन થઈ ગયું જનરલ સોલ્યુશન આજ જે તમારો આન્સર આવ્યો જેને શું કહેવામાં આવે છે વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે ઓકે આ રીતનો એક્ઝામ્પલ બહુ સિમ્પલ હતો આ એક સિંગલ પટ્ટીમાં જે રકમ છે cos x -2 તો એનું પ્રિન્સિપલ સોલ્યુશન અને જનરલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનો હતો જે આપણને મળી જાય આ રીતના હવે આપણે આની પછીનો જે પાંચમા નંબર થી એક્ઝામ્પલ ચાલુ છે 5 6 7 8 અને 9 મેબી છે 9 સુધી ઈ એક્ઝામ્પલ થોડા નવા ડાયગ્રામ છે ઇક્વેશન થોડું લાંબુ આપેલું તો એને કઈ રીતના સોલ્વ કરવાનું એ આપણે જોઈએ અને એમાં ખાસ તમને જનરલ સોલ્યુશન માંગેલા છે એના પ્રિન્સિપલ સોલ્યુશન તમને માંગેલા નથી અને બહુ લાંબુ ઇક્વેશન હોય તો એના પ્રિન્સિપલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ ના પણ થઈ શકે ઓકે એક સિંગલ પટ્ટીમાં cos x sin એવું હોય તો એના તમને જનરલ સોલ્યુશન મળી શકે છે ઓકે તો હવે એની પછીના પાંચમા નંબરની એક્ઝામ્પલની વાત કરીએ ચાલો find the general solution of the given trigonometric equation okay of the trigonometric equation પણ લખી શકો જે તમને ત્રિકોણમિતિય સમીકરણ આપેલા છે એના તમારે શું ઉકેલ ગોતવાના છે તમારે એના વ્યાપક ઉકેલ મેળવવાના છે ઓકે ખાલી આપણે વ્યાપક ઉકેલ મેળવવાના છે ચાલો પાંચમા નંબરના એક્ઝામ્પલ થી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે ખાલી વ્યાપક ઉકેલ ચાલો એક્ઝામ્પલ શું કહે છે પાંચમા નંબરનો જોઈએ cos 4x is equal to cos 2x નું વ્યાપક ઉકેલ મેળવો શું છે અહીં વ્યાપક ઉકેલ મેળવવાના છે ઓકે એટલે સાઈડમાં આપણે લખી નાખ્યું છે કે આ બધી જે 5 થી લઈને 9 સુધીના એક્ઝામ્પલ છે એ બધાના તમારે શું મેળવવાના છે વ્યાપક ઉકેલ મેળવવાના છે cos 4x is equal to cos 2x ઓકે ઇન્ટેજા ના બતાય તો આપણે ખાલી ટૂંકમાં જ લખી નાખીએ કે વ્યાપક ઉકેલ મેળવો ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન વ્યાપક ઉકેલ મેળવો ઇન શોર્ટ ટૂંકમાં એટલું તમને લખીને આપે cos 4x is equal to cos 2x cos 4x is equal to cos 2x ઓકે તો તમને આનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે તો પહેલા આને એક
જે કોસ છે એને સિંગલ છે આની તમને થિયરમ મેં તમને કોસનો થિયરમ તમને પ્રૂવ કરાવ્યો હતો એ જ રીતના મેં તમને ટેનનો પ્રૂવ કરાવ્યો છે સાઇનનો રડો કર્યો પરંતુ જે કોસનો થિયરમ પ્રૂવ કર્યો છે એ જ ટાઈપનો એક્ઝામ્પલ હોય સેમ એઝ એ રીતના મેથડથી ગણવાનો હોય બીજું કંઈ ના સમજાય તો એક સિમ્પલ રીતના ગણવાની ટ્રાય કરો કે આને તમારે એક્સ ફાઇન્ડ આઉટ કરવાનો તમને ખબર છે કોઈ ઇક્વેશન હોય કે એક્સ સ્ક્વેર માઇનસ વન સિમ્પલ ઇક્વેશન લઈએ તો આને ફાઇન્ડ આઉટ આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો તો તમને શું આવશે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વન આવશે તો તમે એના ઉકેલ મેળવા કે મેળવા નાખ્યો આનો ઉકેલ મેળવી નાખ્યા કહેવાય તો આનો ઉકેલ શું આવશે એવું તમને પૂછ્યું છે પરંતુ વ્યાપક ઉકેલ પૂછેલો છે તો આનો વ્યાપક ઉકેલ મેળવવો છે એટલે કે ઇન શોર્ટ તમારે એક્સ મેળવવો છે તો પહેલા તમારે એક્સ મેળવવો પડશે તો એક્સ ગોઠવવા માટે આપણે પહેલા આને સિમ્પલ બનાવવું પડશે જે જેમ કે કોસ 4x માઇનસ કોસ 2x કોસ 4x માઇનસ કોસ 2x ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે તો હવે સિમ્પલ આપણે એક્સ મેળવવા માટે આપણે ઇક્વેશન મને આ જે કોસ નું ટર્મ હતું એને એક બાજુ આપણે લીધું તમે 4x ને પણ ઓલી સાઈડ લઈ શકો છો એમાં કોઈ પ્રશ્ન નથી હવે એટલું જોતા આપણને ખ્યાલ આવી જાય કે અહીં એક ફોર્મ્યુલા યુઝ થાય છે સી માઇનસ સી સી માઇનસ શું થવાનું છે માઇનસ ટુ એસ એસ થવાનું છે તો આપણે અહીં યુઝ કરીએ માઇનસ ટુ સાઈન ખાસ ધ્યાન રાખજો માઇનસ ટુ સાઈન બંનેનો ટોટલ ભાગાકાર બે એટલે ચાર ને બે છ ભાગાકાર બે પછી બંનેની બાદ બાકી ચાર માંથી બે જાય તો બે ભાગાકાર બે ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેરફોર માઇનસ ટુ સાઈન થ્રી એક્સ સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો હવે માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ ઝીરો એવું ક્યારે શક્ય બનશે નહીં માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ ઝીરો એવું ક્યારે શક્ય બને નહીં એટલે માઇનસ બે ની વેલ્યુ તમે ઝીરો કહી શકો નહીં તો તમે કોની વેલ્યુ ઝીરો કહી શકો સાઈન થ્રી એક્સ અથવા સાઈન એક્સ આ બંને ઝીરો હોઈ શકે કારણ કે એની રેન્જ માઇનસ વન થી વન ની વચ્ચે છે એટલે મે બી એ ઝીરો હોઈ શકે ભલે કોઈ વેલ્યુ આપતા હોય તો અલગ વસ્તુ છે બાકી ઝીરો હોઈ શકે એટલે કે આ બંને ની સાઈન થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ કે આ તમારું સાઈન થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હશે કાં તો તમારું સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ કેવું હશે ઝીરો હશે ઓકે એટલો ખ્યાલ આવે આપણને તો હવે આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે સાઈન થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો મીન્સ કે ઝીરો આપણે જે કે શૂન્યનો ઘન તો સાઈન નું મૂલ્ય ઝીરો ક્યારે થાય છે એ આપણે પહેલા શીખી ગયા કે સાઈન એક્સ ની વેલ્યુ ઝીરો ક્યારે થાય છે તો એક્સ કેવો હોવો જોઈએ ઝીરો પાય ટુ પાય થ્રી પાય ફોર પાય માઇનસ પાય માઇનસ ટુ પાય ઓકે કોઈ પણ હોય પ્લસ ઓર માઇનસ તો એને આપણે વ્યાપક સ્વરૂપ ખાલી સાઈન એક્સ બરાબર ઝીરો નું વ્યાપક સ્વરૂપ જો ખાલી સાઈન એક્સ છે અહીં કોઈ એંગલમાં કોઈ બીજો કોઈ પદ ગુણાકારમાં નથી ખાલી એક જ એક્સ આપેલો છે તો ત્યારે એનો વ્યાપક ઉકેલ શું આવે છે એન પાઈ વેર એન બિલોંગ કરે છે તમારો ઇન્ટીજર ઓકે તો જ્યારે એન બિલોંગ કરતો હોય ઇન્ટીજરમાંથી ત્યારે સાઈન એક્સ ની જ્યારે તમે એક્સ બરાબર એન પાઈ માંથી કોઈ પણ વેલ્યુ લેશો તો એ શું આન્સર આપશે ઝીરો આપશે ઓકે એ આપણે શીખી ગયા એ જ રીતના આપણે ફરી વખત જોઈ નાખ્યું કોસ નું તો એક્સ બરાબર શું હોય ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ વેર એન બિલોંગ કરે છે ઝેડ તમે ઝેડ માંથી કોઈ પણ એન લેશો પ્લસ ઓર માઇનસ લ્યો ઝીરો લ્યો તો આ વેલ્યુ જે પણ એંગલ આપતો હશે પાઈ બાય ટુ થ્રી પાઈ બાય ટુ ફાઈવ પાઈ બાય ટુ માઇનસ પાઈ બાય ટુ માઇનસ થ્રી પાઈ બાય ટુ ત્યારે કોસ ની વેલ્યુ શું થઈ જવાની છે ઝીરો થવાની છે તો એ વસ્તુનો મતલબ શું થાય એનો ઝીરો મેળવો એટલે કે એના શૂન્ય આપણે મેળવીએ છીએ તો અહીં એ જ વાત થાય છે પરંતુ ખાસ ધ્યાન રાખજો કે અહીં સાઈન એક્સ એક જ એક્સ હતો અહીં પણ એક જ એક્સ છે અહીં પણ થોડો પ્રશ્ન છે અહીં તો એક એક્સ છે એટલે સિમ્પલ થઈ ગયું કે ડાયરેક્ટ તમે લખી શકશો પરંતુ અહીં ધ્યાન રાખવાનું કે અહીં શું કીધું છે તમને સાઈન થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે ઓકે તો ઇન શોર્ટ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે અહીં સાઈન ની મૂલ્ય ઝીરો ક્યારે થાય છે એન પાય એક એક્સ હોય તો એક એક્સ લખવાનું અને અહીં એંગલમાં કેટલો મલ્ટિપ્લિકેશન છે એક્સ ની આરે ત્રણ ગુણાકારમાં છે એટલે આપણે થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય ઓકે અહીં લખવાનું એન બિલોંગ ટુ કરે છે ઝેડ અહીં લખવાનું એન બિલોંગ કરે છે ઝેડમાં ઓકે ચાલો આ એનો શૂન્યનો ગણ થયો તો આપણે એક્સ ની વેલ્યુ મેળવવાની છે થ્રી એક્સ ની વેલ્યુ મેળવવાની નથી આ તો આપણે થ્રી એક્સ ની વેલ્યુ મેળવી આપણે તો એક્સ ગોતવાનું કીધો છે સોલ્યુશન મેળવવાનું તો આપણે એક્સ ની વેલ્યુ જોતી હોય તો આ ટર્મ ક્યાં જશે નીચે જશે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું નીચે વહી જાય તો એન પાઈ બાય થ્રી વેર અથવા અમને તો કયા છે એન બિલોંગ ટુ ઝેડ ઓર એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાઈ
x is equal to n pi, where n belongs to z. આ બંને તમારે શું થઈ ગયા? વ્યાપક ઉકેલ. ઓકે, આ રીતના તમારે વ્યાપક ઉકેલ મેળવવા માટે જે n ના ફોર્મમાં આવે. ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આવા ઇક્વેશન આપેલા હોય એને સોલ્વ કરવાના. સોલ્વ કરવાના એટલે કે તમારે x એનું મેળવવાનું છે, ત્યારે તમારે જે s + s કે c - c ના જે ફોર્મ્યુલા છે એ યુઝ કરીને આરામથી તમે મેળવી શકશો. બહુ અઘરા એક્ઝામ્પલ ના કહી શકાય, સિમ્પલ ટાઈપના એક્સરસાઇઝ છે, પરંતુ જો આ કન્સેપ્ટ ના સમજાય તો આ તમને વધારે પડતા અઘરા લાગશે કે આમાં શું કરવા માંગે. પણ ટૂંકમાં કહી શકાય કે સાઈન ઝીરો ક્યારે થાય છે, સાઈન એક્સ ની વેલ્યુ ઝીરો ક્યારે બને છે, તો એ n પાઈ બને છે. પરંતુ આપણે 3x ની વેલ્યુ નથી ગોઠવણી, આપણે x ફાઇન્ડ આઉટ કરવાનું. એટલે કોણ ક્યાં આવી ગયા? નીચે. અહીં તો ડાયરેક્ટ સાઈન એક્સ એટલું છે. ઓકે, એટલે ખાસ પહેલો એક્ઝામ્પલ આ ટાઈપનો હતો, ખાસ જોજો, સમજવાની ટ્રાય કરજો. જો તમે x આમાંથી કોઈ પણ લેશો તો પણ આ ઇક્વેશન કેવો હશે? ઇક્વલ હશે. અને આમાંથી કોઈ પણ લેશો તો પણ એ ઇક્વેશન કેવો હશે? ઇક્વલ આવશે. ઓકે, બહુ સિમ્પલ રીતના કહી શકાય. આપણે કોઈ લઈએ, તમને એવું લાગતું હોય કે આ આન્સર સાચો છે કે નહીં, તો જોઈએ. ધારો કે હું તમને પહેલા આ એક ચેક કરાવું છું, x બરાબર n પાઈ. સિમ્પલ એક્ઝામ્પલ લઈશું આપણે, ધારો કે n બરાબર 1 લઈએ. n ઇક્વલ 1 જે બિલોંગ કરે છે ઝેડમાં, તો n બરાબર 1, તો 1 લઈશું તો x બરાબર શું આવશે? તમારું પાઈ આવશે. તો પાઈ જોઈએ તો cos 4 પાઈ, આ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ cos 4 પાઈ. તમને ખબર છે 2 પાઈ ની વેલ્યુ હોય એવી જ 4 પાઈ ની વેલ્યુ હોય, તો 0 cos 0 ની વેલ્યુ શું છે? 0101. એટલે cos 2 પાઈ ની વેલ્યુ 1, તો cos 4 પાઈ ની વેલ્યુ પણ શું આવશે? 1. એ જ રીતના તમે અહીં x બરાબર પાઈ મૂકશો તો cos 2 પાઈ, cos 2 પાઈ આગળ કેવું હશે? 1 જ હશે. આથી બંને કેવા, અહીંયા cos 2 પાઈ ની વેલ્યુ શું આવશે? રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરો, એ પણ 1 આવશે. એટલે બંને કેવું થઈ ગયું? ઇક્વલ ટુ થઈ ગયું. એટલે કે આ એવો ઉકેલ છે કે કોઈ પણ n બિલોંગ્સ ટુ z માંથી બધા કોઈ પણ લઈ શકો, પ્લસ ઓર માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી કોઈ પણ લઈ શકો, 0 પણ લઈ શકો છો. એટલે કે એવા ઉકેલને વ્યાપક ઉકેલ કહેવાય. ઓકે, કોઈ સીમિત નથી, અનંત સુધી, એટલે કે ઇન્ટીજરમાં જેટલા ઘટકો આવે બધા માટે લાગુ પડે છે, એટલે એને વ્યાપક ઉકેલ કહેવાય. ઓકે, તમે જો પહેલા કોઈ તમને એવું લાગે કે આવું સિમ્પલ લીધા, તો આપણે આ જોઈએ. જો x બરાબર n પાઈ બાય 3 છે, તમે n બરાબર 1 લો, તો x ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે? પાઈ બાય 3 આવશે. x is equal to pi by 3 આવશે. તો ચેક કરીએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ, જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ શું છે અમારો. આ ખાલી ચેક કરાવું છું, બાકી આપણો આન્સર સાચો છે. પરંતુ ચેક કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ, cos 4x, cos 4 into x, x તરીકે શું છે? pi by 3. ઓકે, તો આને આમ લખી શકું cos pi + pi by 3, cos pi + pi by 3. કારણ કે તમે અહીં જોશો કે કમણે કરતા હું તો અમને 4 થઈ જાઉં છું, cos pi + એટલે વિધેય ચેન્જ થવાનું નથી, પરંતુ pi + pi + એટલે ત્રીજા ચરણમાં, ત્રીજા ચરણમાં એ કેવું છે? માઇનસ. ચાલો, તો pi / 3 ની વેલ્યુ શું હશે? માઇનસ 1/2. ઓકે, માઇનસ 1/2 વેલ્યુ. આ તમે કોની વેલ્યુ ગોઠવી? લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની વેલ્યુ તમારી માઇનસ 1/2 આવે છે. ચાલો, હવે આપણે ચેક કરવાનું છે રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ શું છે? cos 2x, x તરીકે શું આપણે x માં n બરાબર 1 લીધું છે, એટલે pi / 3. ત્યારે આમ લખીએ તો cos pi - pi / 3, કોણ એકા કોણ કોણ માં થઈ જતો બી આવશે pi - વિધેય ચેન્જ લખવાનું. pi - એટલે બીજા ચરણમાં, બીજા ચરણમાં cos કેવું હશે? ઓલેસ્ટિસિટી મુજબ કેવું હશે? માઇનસ. અને એની વેલ્યુ શું આવશે? માઇનસ 1/2. ઓકે, તો આ રીતના લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તમારે કેવી આવે છે? ઇક્વલ આવે છે. એટલે કહી શકીએ કોઈ પણ n બિલોંગ z માટે આ ઉકેલ સાચો છે. હું બધા ચેક નથી કરવાનો, આ એક પહેલો એક્ઝામ્પલ હતો, અને તમને ઇનકેસ ખ્યાલ ના આવે કે આ સાચો ઉકેલ છે કે નહીં, એની માટે આપણે ખાલી ચેક કર્યું છે. ઓકે, આવું કરવાની જરૂર નથી. એક્ઝામમાં તમારે ડાયરેક્ટ જે આન્સર આવે એ તમારે મૂકી દેવાનો છે. ઓકે, ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ. શું કહેવા માંગે? 97મો એક્ઝામ્પલ જોઈએ. સદામાં એક્ઝામ્પલ છે કે cos 3x + cos x - cos 2x = 0. ચાલો, હવે તમારે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે cos 3x + cos x -
cos 2x is equal to 0 તમારે મેળવવાનું છે ઓકે તો જોઈએ સોલ્યુશન જોઈએ શું કરવા માંગે છે એક વાર લખી નાખે ફરી વાર cos 3x plus cos x minus cos 2x ઓકે ચાલો હવે એક ખ્યાલ આવી ગયો કે c plus c નું ફોર્મ્યુલા વાપરી શકાય છે અહીં c plus c કરી શકાય અહીં c minus c કરી શકાય પરંતુ જો c minus c કરવા જશો તો તમે 2 ને 3 આવશે અને 3x થશે 3x ભાગાકાર શું લખું પડશે 2 અને 1 માંથી 2 જાય તો એક સિંગલ x આવશે ભાગાકાર 2 મૂકવા પડશે ઓકે સો આ રીતનો જો ફોર્મેટ આવી જશે તો તમારે કોમન કાઢવું અઘરું પડશે ઓકે તો એક બુદ્ધિ વાપરવાની કે સામાન્ય વસ્તુ હોય કે આ 3 કે 4 કે 5 કે 6 સ્ટેપ એ એવા સ્ટેપ આપેલા હોય કે કોઈ પણ c plus c કે c minus c એવો તમે યુઝ કરો કે એમાંથી એક કોમન નીકળતો હોય અથવા એક સંબંધ બનતો હોય જેમ કે આની વાત કરું તો c plus c વાપરો 3 ને 4 4 ભાગાકાર 2 એટલે શું આવે 2x તો જો અહીં 2x આપેલું છે ઓકે તો ઓલરેડી અહીં 2x આપેલું છે એટલે કઈ સંબંધ બને છે તો બનતો જ હોય કોઈ પણ ઇક્વેશન હોય પછી તો આ સિમ્પલ એક્ઝામ્પલ છે કોઈ પણ એક્ઝામ્પલ લઈ નાખો તમે હાર્ડ લેવલના તો પણ તમારે ઈ એવો x એવો બની જરૂર છે જે કોમન નીકળતો હશે અને કોઈ સંબંધ ધરાવતો છે એટલે તમે કયું ઇક્વેશન વાપરો c c થી આન્સર ના આવે એવું નથી કહેતો પરંતુ કોમન ના નીકળે તો થોડો અઘરો એક્ઝામ્પલ મળે અને થોડોક લાંબો એક્ઝામ્પલ મળે પરંતુ આપણે બને ત્યાં સુધી જો તમને સમજવા સમજી અને યાદ રાખવા ના પડે ખાલી સ્ટોર થઈ જાય મગજમાં એ રીતના સમજવાનું ટ્રાય કરે તો થોડુંક યુનિક વિચારતા શીખો મેસ તમે જેટલું વિચારશો કારણ કે તમે એક વસ્તુ વિચારો કોઈ પણ એક્ઝામ્પલ ધારો કે 3 મિનિટનો હોય ને ધારો કે કોઈ આ એક્ઝામ્પલ 3 મિનિટનો છે તો એમાં ખાસ કર તમારે 1.5 કે 2 મિનિટ તમારે વિચારવાનું છે કે આમાં શું કરશું એવું જો તમને ખ્યાલ આવી જાય તો બાકી આવડતું હોય તો 1 મિનિટમાં એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય તો આપણે અહીં સમજાવીએ છીએ એટલે કે 10 મિનિટમાં એક્ઝામ્પલ ક્યારેક થાય ક્યારેક 15 મિનિટ થાય ક્યારેક 5 મિનિટ બાકી તમે જ જાતે આ એક્ઝામ્પલ કરવા બેઓ 1 મિનિટનો પણ એક્ઝામ્પલ ના થાય જો તમને કન્સેપ્ટ ખબર પડી ગયો તો ઓકે ચાલો c plus c નો યુઝ કરે કારણ મેં તમને કહી દીધું છે તો c plus c શું થવાનું છે 2cc cos તમને 4x ભાગાકાર 2 2cc થાય c plus c એટલે તો 3 માંથી એટલે 2x ભાગાકાર 2 આવશે minus cos 2x is equal to 0 આવશે તો 2 cos 2x into cos x minus cos 2x is equal to 0 કોમન નીકળતો એ કોમન કરી નાખો તો cos 2x તમારું કોમન નીકળે તો શું થયું 2 cos x minus 1 therefore આની ઉપર તમે કહી શકો કે ક્યાં તો cos 2x is equal to 0 હશે ક્યાં તો cos 2x is equal to 0 હશે ક્યાં 2 cos x minus 1 બરાબર 0 therefore ઓકે આપણે આગળના સ્ટેપમાં લખશું ઇન કેસ નીચે તમને ના પડે એટલે કે કહી શકાય કે ક્યાં તો તમારું cos 2x is equal to 0 હશે ક્યાં તો 2 cos x minus 1 બરાબર 0 હશે તો cos 2x is equal to 0 છે પહેલા આપણે વિચાર કરીએ તો cos નું મૂલ્ય 0 ક્યારે આવે છે ખાસ ધ્યાન રાખજો cos નું મૂલ્ય 0 તો હવે જ આપણે જોઈ ગયા કે cos નું મૂલ્ય 0 ક્યારે હોય તો 2n plus 1 pi by 2 2n plus 1 pi by 2 where n belongs to 0 હશે ત્યારે cos નું મૂલ્ય કેવું હશે 0 હશે ઓકે પરંતુ એ x માટે હોય છે પરંતુ અહીં એંગલ કયો આપેલો છે 2x માટે આપણે તો ફાઇન્ડ આઉટ કરવાનું છે x માટે તો x is equal to 2 નીચે જવા દેશું તો 2n plus 1 મલ્ટીપ્લિકેશન છે એટલે અહીંયા લખો કે અહીંયા લખો કોઈ ફેર પડવાનો નથી એટલે 2 ગુણાકાર 2 અહીં જે ગુણાકારમાં જશે તો 2 2 ને શું થઈ જવાનું 4 where n belongs to 0 અથવા તો એક તો કે આ બની શકે તમે જો તમારે જગ્યા હોય તો તમે આ સાઈડ અથવા કરીને ઓલી સાઈડ લખો તો પણ ચાલશે અથવા પહેલા આની ગણતરી કરી નાખો પછી આની કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ઓકે તો 2 cos x minus 1 બરાબર 0 2 cos x minus 1 બરાબર 0 આવ્યું છે ઓકે ચાલો તો જેથી આપણે કહી શકીએ cos x બરાબર શું થાય 1 by 2 minus 1 ઓલી બાજુ થશે તો plus 1 અને 2 ક્યાં જવાના છે નીચે તો cos ની વેલ્યુ 1 by 2 ક્યારે હશે પણ યાદ રાખજો અહીં પ્રિન્સિપલ સોલ્યુશન નથી જોતા તો પ્રિન્સિપલ સોલ્યુશન હોય તો cos ની વેલ્યુ ખ્યાલ છે બધાને કે 60 ના એંગલે 1 by 2 થાય પરંતુ આ પ્રિન્સિપલ હજી પણ એક એંગલ એવો હશે કે ત્યાં 1 by 2 થાતું છે ધારો કે બીજો કયો એંગલ હશે 2 by minus pi by 3 કારણ કે છોટા ચલમાં cos પ્લસ હોય એટલે 3 2 ને 6 એટલે 5 pi by 3 હશે ત્યાં આપણને એની વેલ્યુ શું હશે 1 by 2 પરંતુ ખાસ યાદ રાખો આપણને
આપણને શું કીધું છે કે વ્યાપક ઉકેલની વાત થાય છે તો વ્યાપક ઉકેલ માટે આપણને ખ્યાલ છે કે જેનું આપણે વ્યાપક ફોર્મ્યુલા છે કોસની ઈ ડાયરેક્ટ લખી શકે કે x is equal અહીં તો ખ્યાલ આવી ગયો તો x is equal to કોસની 2n pi પ્લસ ઓર માઇનસ y ફોર્મ્યુલા છે તો અહીંથી આપણે x is equal to શું કહી શકીએ pi by 3 ઓકે કારણ કે કોસની વેલ્યુ એવી કઈ હશે જે ફર્સ્ટ વેલ્યુ એંગલ ફર્સ્ટ એંગલ એવો કયો હશે કે ત્યાં અહીં 1 બાય 2 થતી હશે તો ક્યારે થતી હશે 60 ના એંગલ ઓકે તો કોસ 60 1 બાય 2 થાય એટલે કે આપણે 60 નો એંગલ એટલે pi બાય 3 લખી શકીએ તો y આપણો શું આવશે pi બાય 3 આવશે ધેરફોર x is equal to 2n pi પ્લસ ઓર માઇનસ pi બાય 3 where n belongs to z ઓકે x is equal to 2n pi પ્લસ ઓર માઇનસ pi બાય થ્રી વેર એન બિલોંગ્સ ટુ શું આપેલું છે તમને ઝેડ આપેલું છે એટલે કે આ પણ તમારો આન્સર સાચો છે અને આ પણ એટલે તમારે છેલ્લે આન્સર કરી લખી નાખો કે આમ x is equal to 2n plus 1 pi by 4 n સોરી n ગણા કરે અથવા 2n pi x is equal to 2n pi plus or minus pi by 3 where n belongs to z બંને માટે ઓકે તો આ રીતના તમે આન્સર આપી શકો છો કોઈ પણ ઇક્વેશન આપેલો હોય ત્રિકોણમિતિ ઇક્વેશન હોય તો એને પહેલા સિમ્પલ બનાવો એને જે યુઝ થતો એ ફોર્મ્યુલા યુઝ કરો અને પછી તમે જ્યારે એ સોલ્વ થઈ જાય ત્યારે બંનેને ઝીરોની બરાબર તમે લખી નાખશો ઝીરોની બરાબર પછી તમે ખાલી તમારી જે સિમ્પલ હોય તો એ તમારે 2n + 1 / 2 અને જો તમે ડાયરેક્ટ વ્યાપક ઉકેલ જોતો હોય અને cos x = 1 / 2 વ્યાપક વ્યાપક ઉકેલમાં કઈ કઈ જગ્યાએ થતા હશે તો એની માટે 2n pi + or - pi આપણે એવા સિંગલ દાખલો ધારો કે આ એક એક્ઝામ્પલ આપું પહેલા નંબરનો તો આ તમે ગણી ગયા છો આ તમને ગણાઈ જઈ ગયા છે ઓકે સોલ્વ થઈ ગયો સવારથી એમ આપણે થઈ ગયો એમ અહીં શું કર્યું છે પહેલા ઇક્વેશન આપેલું છે એને સોલ્વ કરીને એક સિંગલમાં કન્વર્ટ કરે પછી તમારે જે સિંગલ પટ્ટીના એક્ઝામ્પલ હોય એ રીતના ઓકે આ રીતના તમારે પહેલા જે મોટું ઇક્વેશન આપેલું હોય એને સિંગલ પટ્ટીમાં કન્વર્ટ કરીને પછી તમારે ઇક્વેશન સોલ્વ કરવાનું ઓકે ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે સાતમા નંબર એક્ઝામ્પલ સાઇન ટુ એક્સ પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વ્યાપક ઉકેલ મેળવો શું કર્યું સાઇન ટુ એક્સ પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તમારે આનો વ્યાપક ઉકેલ મેળવો અને પછી બે એક્ઝામ્પલ છે જોઈએ આજ ગણી અથવા કાલ ઉપર ડિપેન્ડ રાખશું તો એ શું કહે છે કે સાઇન ટુ એક્સ પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપેલો છે તો સોલ્યુશન ની વાત કરે ઓકે ચાલો સાઇન ટુ એક્સ પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ તે સિંગલ એક્સ માં જ કન્વર્ટ છે તો આ ટુ એક્સ ને આપણે સિંગલ એક્સ માં કન્વર્ટ કરી શકે એ સાઇન ટુ એક્સ એ ટી ના પણ ફોર્મ માં છે અને સાઇન કોસ ના પણ ફોર્મ માં છે પરંતુ અહીં કોસ છે તો આપણે સાઇન કોસ નો યુઝ કરશો તો સાઇન ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ એક્સ તમે ખ્યાલ છે કે સાઇન ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય 2 sin x into શું થાય છે cos x થાય છે ઓકે તો અહીં શું લખ્યું sin 2x is equal to 2 sin x plus 2 sin x cos x plus આ જે cos x હતું એ એમ તો મૂકી દીધું તો હવે cos x કોમન કરશું તો શું આવશે 2 sin x plus 1 શું આવશે તમારું 2 sin x plus 1 કારણ કે તમારું cos x કોમન નીકળી જાય છે તેથી શું કહી શકાય કે 2 sin x plus 1 તમે લખી શકો સો હવે બંનેને સેપરેટ તમે શું કરી નાખશો 0 આપી દેશો તો cos x is equal to 0 or 2 sin x plus 1 is equal to 0 ઓકે જો આ તો સિમ્પલ થઈ ગયું આપણે cos x is equal to 0 તો x is equal to શું થવાનું છે 2n plus 1 pi by 2 where n belongs to z એટલે કે એક ઉકેલ તમે મળી ગયો ઓકે કારણ કે સિમ્પલ હતું કે cos x બરાબર 0 આવી ગયું કારણ કે cos x કોમન ગયેલું અને cos x બરાબર 0 તો શું થઈ ગયું cos x ની વેલ્યુ 0 કઈ કઈ જગ્યાએ વ્યાપક ઉકેલ ક્યારે ક્યારે થાય તો 2n + 1 pi / 2 હોય ત્યારે એ કેવું થશે cos ની વેલ્યુ 0 થાય પરંતુ ખાસ ધ્યાન રાખવાનું n કે માંથી જે ઇન્ટીજર માંથી લેવાનો છે હવે અથવા n પછીનો ઓપ્શન 2 sin x
sin x plus 1 बराबर 0. Therefore, sin x is equal to sin x is equal to minus 1 by 2. ओके अब याद है आज आप लेक्चर का फर्स्ट एग्जांपल देना तो याद है एक नोट हो cosec x बराबर minus b cosec x बराबर minus b तो अही सो है sin x એટલે નો વ્યસ્ત તો શું લઈ લો minus 1 by 2 તો પહેલો જે એક્ઝામ્પલ બનાવ્યો હતો ઈ ટાઈપ નો કોપી એક્ઝામ્પલ છે તમે આની ઉપર થી ગણી શકો પરંતુ આપણે રિવિઝન કરી નાખશું અને એકવાર ફરી વખત ગણી નાખશું કે કઈ રીતના એક્ઝામ્પલ ની તમારો સોલ્વ કરો થી ફરી વખત આપણે જોઈ નાખે શું કરવા માંગે છે ઓકે ચાલો હવે sin x બરાબર શું લખશું minus sin 1 by 2 ક્યારે વેલ્યુ થાય ત્રિકોણ એંગલ એફ તો એને 5 by 6 લખશું આપણે શું લખશું 5 by 6 લખશું ओके साइन की वैल्यू पाई बाय 6 तो फाइनल आ गई कि पाई बाय 6 से 1 बाय 2 થાય પરંતુ માઈનસ ક્યારે થાય છે તો માઈનસ કયા ચરણમાં સાઈન હોય ત્રીજા ને ચોથા ચરણમાં સાઈન માઈનસ છે તો ત્રીજા ચરણમાં જવા માટે એન્ટી ક્લોકવાઇઝ પાઈ પ્લસ લેવું પડશે આપણે સાઈન x = માઈનસ સાઈન પાઈ પ્લસ પાઈ બાય 6 પાઈ પ્લસ પાઈ બાય 6 લેશો એટલે કે વેલ્યુ કઈ થઈ જશે માઈનસ થઈ જશે એટલે અહીં લખવાની જરૂર નથી તો સાઈન x = एंगल 30 નો છે એટલે કે પાઈ પ્લસ પાઈ બાય 6 તો 6 એકા 6 6 ને કેટલા આવશે 7 પાઈ બાય 6 ઓકે તો આ બંને ઇક્વલ ટુ છે હવે બીજો પણ એંગલ છે તમને ખ્યાલ છે કે 2 પાઈ માઈનસ કે 2 પાઈ માઈનસ તમે કરો તો 2 પાઈ માઈનસ पाई बाय 6 करो तो આપણે હમણાં જોઈ ગયા કે 11 पाई बाय 6 પણ આવશે પરંતુ આપણને ખબર છે કે જ્યારે વ્યાપક ઉકેલ લખતા હોય ત્યારે ફર્સ્ટ જે એવો એંગલ આવે કે જ્યાં એની વેલ્યુ -1 / 2 થઈ જાય તો 7 पाई बाय 6 એ એની વેલ્યુ -1 / 2 છે અને 11 पाई बाय 6 પણ અગર એની -1 / 2 છે પરંતુ ફર્સ્ટ એંગલ ધારો કે આને જુઓ તમે તો 30 पाई बाय 6 એટલે કેટલું થયું 30 નો એંગલ 370 ઓકે એટલે 210 આવશે લાવશે 210 અને અહીં જોશો 30 સાથે ગુણાકાર કરો 330 તો ફર્સ્ટ એંગલ વેલ્યુ જે સ્મોલ આ બંને માટે નાની વેલ્યુ કઈ છે તો 210 એંગલ છે એટલે કે 210 આગળનો ખૂણો બને એટલે કે આપણે કહી લેવું પડશે 7 પાઈ બાય 6 તો સાઈન નો વ્યાપક ઉકેલ લખવાનો ખાસ ધ્યાન રાખજો અહીં પ્રિન્સિપલ સોલ્યુશન ની વાત નથી થતી જનરલ સોલ્યુશન ની વાત થાય x = n પાઈ પ્લસ -1 રેશિયો n ઇનટુ y તો y તમારો ફર્સ્ટ એંગલ કયો છે 7 पाई बाय 6 શું આવશે -1 / n 7 पाई बाय 6 y ની વેલ્યુ ઓકે વેર n બિલોંગ કરે છે તમારો ઇન્ટીજર n બિલોંગ્સ ટુ ઇન્ટીજર ઓકે આ તમારા બંને આન્સર કહેવાય અથવા કરી લખજો ખાસ ધ્યાન રાખજો કે આ બંને કેસ ઓર કરી તમારે લખવાનો x = n પાઈ + -1 / n 7 पाई बाय 6 વેર n બિલોંગ્સ કરે તમારો z અને f જે cos x બરાબર તમારે 0 આવ્યું હતું જેના લીધે તમારો 2n + 1 पाई बाय 2 વેર n બિલોંગ કરે છે તેમાં z ઓકે આ રીતના તમારે જોવાનું હોય કે કઈ રીતના ઇક્વેશન પહેલા સિમ્પલ બને છે અને પછી બંનેને 0 આપીને તમારો એનો જનરલ સોલ્યુશન મેળવવાનું હોય છે ઓકે તો બે એક્ઝામ્પલ છે એ આપણે કાલના લેક્ચરમાં બે એક્ઝામ્પલ જોશું અને કાલે બે એક્ઝામ્પલ આપણે 5 કે 10 મિનિટમાં કમ્પ્લીટ થાય પછી આપણે નવી ફોર્મ્યુલા ઉપર વાત કરશું જે છે 11th માં કામ છે તમારે 11th માં એક્સરસાઇઝ 3.5 સોલ્વ કરવા માટે કામ લાગે પછી બહુ જ ઓછું તમારે જી કે એડવાન્સ અથવા તમારે 12th માં બહુ જ ઓછો યુઝ થાય છે ક્યારે કેવા એક્ઝામ્પલ આવી જતો હોય ત્યારે આ ઇક્વેશન નો યુઝ થાય છે એટલે બહુ તમારે મગજ ઉપર નથી લેવાની જો જેટલું કવર થતું હોય એટલું એક્સરસાઇઝ કરવાની જરૂર છે હું આખી સોલ્વ કરાવીશ તમને ટોટલ 1500 એક્ઝામ્પલ છે પછી છેલ્લે આવશે મિસલેનિયસ એક્સરસાઇઝ જે ખાસ કરવા જેવી છે અને થોડી એવી કેવી હશે અઘરી હશે આ બધા ઘટક કારણ કે બધાને યુઝ કરીને એક્સરસાઇઝ બનાવી હોય ઓકે તો એ આપણે એક્સરસાઇઝ જોશું જેવું ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી થોડા આપણે આ ટાઈપના આખા જે ચેપ્ટરના કમ્બાઈન કયા ટાઈપના એમસીક્યુ હોઈ શકે આપણે એવી શીખવાની ટ્રાય કરશું અથવા જે આપણે ગ્રાફ બાકી છે સમજવાની રેન્જ એ બધું જે આપણે ટોપિક આમાં લેવાની જરૂરિયાત નથી જ્યારે આપણે ફંક્શનની વાત કરતા હશું અથવા સેટ થિયરીની વાત કરતા હશું ત્યારે આપણે આ બધાની ડોમેન કોડોમેન મીન્સ કે પ્રદેશ સપ્રદેશ રેન્જ એ તમારે મેળવવાનું અને શીખવાનું આવશે તે ઓકે એટલે અત્યારે આ ચેપ્ટરમાં મેં એ ટોપિક લીધેલા નથી બાકી અલગથી હું તમને સમજાવી દઈશ ઓકે પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે જે તમારે કેસ હોય આપણે ચાલુ કરશું ઓકે ચાલો હવે આજ માટે એટલું રાખે થેન્ક યુ